હેલો ફ્રેન્ડ્સ, રામ રામ, સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો મિત્રો, કાયમની જેમ કરી દઈ ગામડાની ફિલ્મ ચાલુ. બેકગ્રાઉન્ડમાં તમને અવાજ સંભળાતો હોય છે, એટલે કે આજે છે છોકરાઓને રજા, એટલે ફળે રાખ્યું. નકર અમારે શું કહેવાય કે એક વાગ્યા સુધી તો કઈ ઓલી શું કહે ટાંચણી પડે તો અવાજ આવે, કારણ કે હું હોય અમે વાળીએ અને શ્રીમતી એનું ક્લિનિંગ કામમાં હોય, બાકી બધા ઓહોના કામમાં મસ્ત હોય. સીતારામ આજે રજા હે થાવ એમ જોઈ ને. જો શ્રીરામણ પાણી અત્યારે થયું, હજી ઠામડા પૈગ્યા હા. અને કાયમ ની જેમ મિત્રો, યા દેવી સર્વભૂતેષ શક્તિ રૂપેણ સંતિતા વિદ્યા રૂપેણ સંતિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમો જય માતાજી જય લ્યા. અને આ કઈ રહ્યા કંકુ ના બતાવી તો અહીંયા એ કંકુ ના કેમ કહી રહ્યા કે જોઈએ ઓ બરાબર હાલ તું કે ફટાફટ શ્રીરામણ કરી લીધું ને, પછી વાળી જવું. ઈ ભાઈ એમ કે હે, ભાઈ કંકુ સાઈન લો કર્યો હતો ને, હવે તો હું કંકુ બધા કેમિકલ વાળા આવે ને, એટલે ઈ ડાક એટલે એ કંકુ ગયો નહીં, એટલે ભાઈએ પેલા હાથમાં ગુલાબ બધું ગુલાબી થઈ ગયું, પછી હાથેથી ગયું, પછી નેપકીન હાથમાં આવ્યું નેપકીને જ ગયું, પછી હેન્ડવોશ જડ્યો તો હેન્ડવોશ જ ગયું, એમાં ને એમાં એ બધું શું કહેવાય કે આ ચામડી ઉપર ની થઈ ગઈ એ રીતે. એટલે આ કીડા કંકુના હે વાળીએ તડકો બહુ છે ભાઈ આજ નો હોય, આજે ઉકરાટ છે, તડકો છે, જાવું રોંઢે રોંઢે જાવું. પતંગ સગાવો જાવ અને બાકી જુઓ, રોહડું ફવારનું પેક થયું છે સીતારામ, હવે ક્લિનિંગ એમ ને. ભાઈને ત્રોપો પાઈ દે, આને ત્રોપો પી લે. મિત્રો આજે રજા હે એટલે ફરી એમ બધું આવી જાય, ઉદો અટાણમાં બધું બેટ ને દડા ને પડ્યું, સાયકલ પડી જેમ આવે, અને આવું પતંગમાં વૈર ગયા બે. આજે ફૂલ એન્જોય, નારિયેલ પાણી માન જ પીવું. દીદી પી ગઈ, હાલો પાંચ ગણું તું પી જાય, 1 2 3 4 અને લાસ્ટ જાય છે ભાઈ. આ ક્યાં પી હગે પાછળ, હાલો હવે અમાર બાંધવાન છે પતંગ નો કન્યો, એક જ પતંગ સગાવવાનું હોય, બે નો સગાવવાનું હોય. રામ રામ સીતારામ. આજ તો શું કહેવાય કે મેહુલે માંડા મંડાણ, અને 10 મિનિટ થઈ વરસાદ થયો ને ચાલુ એને. તો મિત્રો આજે વ્લોગમાં છે બીજો દિવસ, કાલે વરસાદ હતો કડાકા ભડાકા સાથે, એટલે આપણે કંઈ વાડીએ બાડીએ જવાનું નહોતું, વ્લોગ શૂટ થયો નહોતો. આજે રાબતા મુજબ છોકરાઓ સ્કૂલે વહી ગયા છે અને હવે વાડી તારા જઈએ. અને આ ભાદરવાના વરસાદનું આજે લગભગ એવું લાગે છે, બપોર પેડે મેઘરાજ આવી જાય. બાકી જો આ વહેલા હેર કામ પતાવી લીધું છે કે
આગળી મને કહેતી હતી કે બપોર કેડા આવશે ને તો પાછા હુકા હે નહીં, લાઈન કરી દીધી છે, ધાર્યું બધું છીતરી દીધું. હવે ટાણું થઈ ગયું છે મિત્રો, આ બધું હજાવવાનું, ક્રશર ને ટ્રેક્ટર નાના સર્વિસ, પેલી સર્વિસ બાકી છે. કારણ કે હવે 20-25 દિવસ એટલે લગભગ તો 17 જૂનના વાવેતર છે, એટલે નોરતાને એન્ડમાં આપણે મગફળી પાડવાનું ચાલુ કરવાનું થાય, એટલે હવે બધી તૈયારીઓ કરવાની છે. આ વણી ને શિયાળું પિયતનું ને બધું શું કહેવાય કે ભજાવવાના હે લોઢા, એવું બધું કામકાજ છે આગળ. અને આ વખતે તો લગભગ આપણે ગયા વર્ષે ધાણા હતા એના એકલા વર્ષે તુવેર હતી, એટલે ફરજિયાત ઓપ્શન છે આપણી પાસે ઘઉં અને ચણા, એટલે એ બેમાંથી એક વાવવાનું છે. ઝીરું વાવવાનું મન થાય છે, પણ શું છે કે મોલ હંમેશા ગેરેન્ટેડ હોવાય કે ભાઈ થાય જ, ઝીરુંનું તો શું છે તાણી જાય, એટલે ઝીરુંનો અખતરો કાંઈ આપણે કરવો નથી. ઓણ ચણા અને એક પડામાં ઘઉં, અને જો પાણીનું સેટિંગ અહીંયા વધારે હશે તો અહીંયા ઘઉં જેવી મજા નહીં, ઘઉંને માંડવી એના જેવી જમાવટ નહીં ખેતીમાં. થોડુંક ઉત્પાદન ઓછું ટૂંકમાં, આ ધાણા એ વસ્તુ તો શું છે કે સારું થાય ને તો શું કહેવાય ઘઉંને આટી દે, ઘઉં કરતાં સારું ઉત્પાદન મળે, પણ શું છે કે એ બધી થાય તો બાકી ગેરેન્ટેડ ઘઉં ચણા પછી તુવેર એ બધું ગેરેન્ટેડ કહેવાય. ધાણાનું ને ઝીરુંનું કંઈ નક્કી ન રહીએ, વાતાવરણ ઉપર હોય બધું, એટલે આ વખતે લગભગ ચણા ને ઘઉં. હાલો હવે વાડી તારા જાય, પહેલી સર્વિસ બાકી છે, એ 6 કલાક ટ્રેક્ટર હાલી જાય ને એટલે પહેલી સર્વિસ આવે, એ 6 કલાક માથે થઈ ગઈ છે. પણ શું હોય કે ચોમાસાનું કંઈ કામકાજ ન હોય, એટલે હવે આજે મોસમ પડવાની છે, એટલે મોસમ પડવા ટાણે બધું ઓઇલ પાણી ને સર્વિસ ને બધું કરાવજો, બધા એ રીતે જ કરતા હોય. જો કે મેજર હોય બાકી તો હું સર્વિસ કરાવી ને પડ્યું જ રહેવાનું છે. હાલો વાડી તારા જાય, બાકી મિત્રો વાડીએ પૂગી ગયા રાબેતા મુજબ. હવે આનું મુરૈત આવશે આપણે ગેટનું, હવે અઠવાડિયામાં ડેલા ફીટ થઈ જાય. આ પતરાનું મુરૈત લગભગ તો ભેરું થઈ જાય, બાકી જો ડાયરો અત્યારે બેઠો હા, રામ રામ. હું કાઈશમાં પડ્યો, શેડા સાફ કરે, ક્લિનિંગ હાલે એમ ને. રણજીત કેમ કઈ બોલતો નથી કોઈ, હરમાય છે મોબાઈલ લેવો ને તારે, કેવો લેવો, વિવો નો, પેલા વિવા નું કરવું કે વિવો ગવિન, હે ગવિન વિવા નું કરવું કે વિવો નું કરવું, હમણાં લેતો આવ્યો ફ્રી ફાયર રમવા આવ્યો, ફ્રી ફાયર નો શોખીન ભારી છે કાકુ. અને બાકી તો આજે વરસાદ આવશે કોઈ બપોર પછી, બાકી તો મિત્રો સોયાબીન જો બધા પાક ઉપર આવી ગયું છે, દેખાય છે પીરું પડી ગયું એટલે એ પાક ઉપર છે. મગફળીમાં હજી કઈ શું કહેવાય કે વૈરી નથી ન કરી, પણ થોડુંક શું કહેવાય પીડાશ પડતી દેખાય. આ વખતે શું કહેવાય મગફળીને જાત મહેનત પાણી પાયેલા છે ને એટલે લીલી સમ ઉભી ન કરે, શું છે કે વરસાદનું આગા પાછું થાય ને થોડાક દી વેઇટિંગમાં હોય કે ભાઈ થઈ જાય, એટલે માઇન્ડ ઓફ યુ ઘણી વાર ખખડી જતી હોય. આ વખતે લીલી સમ ઉભી છે બધી મગફળી, અને બાકી જુઓ કાલ પ્રમદે કોમેન્ટ હતી એક ભાઈની, કપાસ કપાસ તો ભાઈ બધાને આ વરસાદ થયા પછી છે ને બગડવા માંડ્યા છે, અમારા અહીંયા આ એરિયામાં પણ રાતા થઈ ગયા, વરસાદ નડ્યો હે કપાસમાં ને વધારે નડે. અને હવે જો આમ નમ ચાલુ રહે તો હવે ઓરવેલ આગોતરા મગફળી નીકળે હે,
એટલે નુકસાની તો રહે, અને આ જો હજી એવું લાગે છે કે આજે વરસાદ આવે તો આવે. ચાલો મિત્રો, બપોરે પાણી કરી આવીએ. આજ તો શેઢા સાફ કરવાનું ને એવું જ હાલે. બાકી જો રામ રમી ગયા હરગવાના, ત્યાં અમારા ભૂલ થઈ ગઈ. સ્પેશિયલ જે સાણિયું ખાતર આવે ને ત્યાં વળી અમારે ઠલવાઈ ગયું, જગ્યા નહોતી ને એટલું ઉભે ઉભો. અને બાકી તો થોડાક શોર્ટ લેવાના હતા કે ભાઈ આપણા વિડીયોની શરૂઆતમાં નેન્ડમાં વચ્ચારે તમને શું કહેવાય, પ્યોર નેચર જોવાની મજા આવે વાડીનું, એટલે એ બધું શૂટિંગ કરી લીધું છે. અને હવે બપોરા પાણી કરી આવીએ. બાકી એવું વ્લોગ થઈ જાય લાંબો ન કરે. બાકી હજી તો કઈ સુલે સડ્યું નથી, એટલે બહાર થી આવો. એક ને દહ તો થઈ જાય. શું છે આજ સુધારેલ ભેડું જોઈ લ્યો લાઈવ એમ ને? તુરિયા, તુરિયાનું શાક છે. હમણાં તુરિયા વાહે પડી ગયા હે, વાડીઓ એનું જ કઈ રાખવાનું. કાજલ જેની વાહે પડે ને એટલે પૂરું ગુવાર આઈદરો તો ગુવાર એક ધારો, બધું નોક નોકું કરે. ચાલો મિત્રો, આજનો બ્લોગ અહીં પૂરો કરીએ, ને કરો વધારે લાંબો થઈ જાય. બધાને રામ રામ, સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી. અને હા મિત્રો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન, જય હિન્દ.